પેપર સ્ટાઇલ છે એ કઈ રીતે આવશે અગાઉ કઈ રીતનું પેપર સ્ટાઇલનું માળખું હતું અને હવે કઈ રીતની પદ્ધતિ આવશે એ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ હમણાં આપણે થોડો ટાઈમ પાંચ મિનિટ જે છે આપણે જે વિદ્યાર્થી મિત્રો કે જેમને જોડાવાનું બાકી છે આપણી સાથે જોડાઈ જાય એ પછી આપણે લેક્ચરની શરૂઆત છે આપણે આગળ કરીએ ત્યાં સુધીમાં જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે તેમને કંઈ તેમના રિલેટેડ જો પ્રશ્ન હોય તો તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે ખેતી મદદનીશ ની જે કઈ પણ આપણી ભરતી છે તમને જે મેજર ક્વેશ્ચન છે કે હવે રિક્રુટમેન્ટ ક્યારે બહાર પડશે તો તાજેતરમાં જ હમણાં આપણે જોયું કે ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ક્લાસ થ્રી લેવલની વર્ગ ત્રણની જે સંવર્ગની ભરતીઓ છે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક તેમની બધાની જે નવી ભરતી છે બે હજાર ચોવીસમાં એ ભરતીની પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં આવશે તો એમાં આપણે આશા રાખીએ કે ટૂંક સમયમાં પણ આપણી જે ખેતી મદદનીશની ભરતી છે તેની જાહેરાત આવી શકે છે તેનું આ જે આપણને જે આપણો ટોપિક છે એના અંતર્ગત આપણે પૂરું ડિસ્કશન કરીશું કે આપણે આગળની કઈ રીતની સ્ટ્રેટેજી રાખશું અને કઈ રીતનું પ્લાનિંગ અને તમને કઈ રીતે ભણાવવામાં આવશે બીએસસી એગ્રીકલ્ચરવાળા જે વિદ્યાર્થી મિત્રો છે તેમનો જનરલી એ પ્રશ્ન છે કે એ લોકો એલિજિબલ હોય છે કે નહીં અગાઉના લેક્ચરમાં આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કરેલું છે કે કયા વિદ્યાર્થીઓ એલિજિબલ છે અને કેટલા વિદ્યાર્થીઓ છે એ હાલ પૂરતા એલિજિબલ નથી તો અત્યારે જે ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ફૂડ પ્રોસેસિંગ એ જે વિદ્યાર્થીઓ છે એ લોકો એલિજિબલ છે સાથે બી વાળા જે વિદ્યાર્થીઓ છે તે પણ જ્યારે બીએસસી એગ્રીકલ્ચર કે બીએસસી હોર્ટીકલ્ચરના જે વિદ્યાર્થી મિત્રો છે તેમના માટેની જે એલિજિબિલિટીના જે રૂલ્સ છે એ હાલ પૂરતા જાણ કરવામાં આવેલા નથી સમયાંતરે જો નવો આરા નવા રિક્રુટમેન્ટ રૂલ્સ બનશે તો જો એમને એલિજિબલ કરવામાં આવશે જે એડવર્ટાઇઝમેન્ટ આવશે એમાં તો એ પ્રમાણે તે લોકો એક્ઝામ આપી શકશે

અમુક જે ક્વેશ્ચન્સ છે કયા ટોપિક મેજર મેજર છે છે કે પૂછાય તે વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ તો હવેનો આપણો જે આજનો ટોપિક ઓફ ધ ડિસ્કશન છે એ એ રહેશે કે કૃષિ સંબંધિત અગત્યના કયા કયા ફેક્ચ્યુઅલ થિંગ્સ છે કે જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે જે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે કે જે તમને એગ્રીકલ્ચરના ટોપિકમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે એ તમને કયા પ્રકારના છે કે જે પૂછાઈ શકે તેમ છે આજનું આપણું ડિસ્કશન છે એ ઓલમોસ્ટ બેઝિક ફેક્ચ્યુઅલ થિંગ્સ છે એગ્રીકલ્ચરની એના પરનું રહેશે અને હજી મારી વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે જે વિદ્યાર્થી ડિપ્લોમા અને બીઆરએસના સ્ટુડન્ટ્સ છે એ લોકો સ્પેશિયલી પોતાનો વધુ સમય ન બગાડે અને અત્યારથી જ એ જા પ્રિપેરેશન સ્ટાર્ટ કરી આપે કારણ કે એડવર્ટાઇઝમેન્ટ ટૂંક સમયમાં બહાર પડશે પછી આપણી પાસે એટલો ટાઈમ નહીં રહેશે કે આપણે બધા ટોપિક છે એ વ્યવસ્થિત કરી શકીએ તો આપણે જે આજનો ટોપિક રહેશે તેમાં આપણે જે કૃષિ વિષયના સંબંધિત ફેક્ચ્યુઅલ થિંગ્સ છે એનું આપણે ડિસ્કશન કરીશું વચ્ચે વચ્ચે એમાં આપણો જે ફ્લો છે એમાં કૃષિમાં શું પ્રથમ થયેલું છે કે તમારા જે ફેક્ચ્યુઅલ થિંગ્સ છે કે કેનો એરિયા વધારે છે કઈ કૃષિની કઈ શાખા છે તેના કયા સંલગ્ન વૈજ્ઞાનિકો જોડાયેલા છે ફાધર ઓફ કયા કોને કહેવામાં આવે છે ફાધર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ હોય કે નેચરલ ફાર્મિંગ હોય તો એ પ્રકારના જે ફેક્ચ્યુઅલ ને બેઝિક થિંગ્સ છે એનું આપણે ડિસ્કશન કરીશું નો ડાઉટ આપણો આ ડેમોલેક્ચર ટાઈપ છે ફર્સ્ટ તો આપણે બને એટલા બેઝિક થિંગ્સને કવર કરીશું અને હજી જે વધારાના ફેક્ચ્યુઅલ થિંગ્સ છે એ આ ટોપિક સિવાય પણ હજી બાકી રહેશે તો એનું આપણે જોઈએ કે કઈ રીતનું આપણે ડિસ્કશન કે કે સેશન રાખીએ પરંતુ હાલ પૂરતા આપણે જે બેઝિક થિંગ્સ છે રિલેટેડ તેનું જ આપણે આજે ડિસ્કશન કરીશું અને તે અંતર્ગત કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે સ્પેશિયલી પ્રશ્નોને આપણે બે ભાગમાં ડિવાઈડ કરેલા છે કે તમે આજે જે ટોપિક ભણશો એમાં તમને કયા પ્રકારના વન લાઈનર ક્વેશ્ચન કે જે કહી શકાય કે જે બેઠો બેઠો એક લીટીનો પ્રશ્ન પૂછાઈ જાય છે તો એ પ્રકારના કેવા પ્રશ્નો હોય છે અને એક હેતુ લક્ષી પ્રશ્નો કે જે તમને છે બે પ્રકારે કે બે રીતે કે કઈ રીતે પૂછવામાં આવી શકે તે પ્રકારના પ્રશ્નોનું આપણે થોડું ડિસ્કશન કરશું પછી લાસ્ટમાં જે તમારા ક્વેશ્ચન છે જે તમે અત્યારે કોમેન્ટ બોક્સમાં જણાવી રહ્યા છો કે જેમ કે જે પ્રકારના તમારા પ્રશ્નો છે કે એમનું સાયન્ટિફિક નેમ શું છે કે એનું કેમિકલ નેમ શું છે તો એ પ્રકારના જે ક્વેશ્ચન્સ છે એ આપણે લાસ્ટમાં સુધી હું એક વાત ક્લિયર કરીશ કે આપણો ઇમ્પોર્ટન્ટ જે થિંગ્સ છે એના રિલેટેડ નો બેઝિકનો લેક્ચર રહેશે આજનો જેમાં હજી ફેક્ચ્યુઅલ થિંગ્સ છે ને એ બહુ વાસ્ટ ટોપિક છે કે ફેક્ટ છે ને એ ડે બાય ડે ચાહે કોઈ પણ ટોપિક હોય ને એમાં એડ થતી રહેતી હોય પણ જે બેઝિક ફેક્ચ્યુઅલ થિંગ્સ છે કે જે લાઈક એગ્રીમાં છે તો ક્રાંતિ છે રિવોલ્યુશન તો એ પાસ્ટ થી કનેક્ટ છે તો એવા જે ટોપિક છે તો આજનો એવો ઇન્ટેન્સ છે કે એ ટોપિક ઉપર પ્રાધાન્ય આપી અને તમારા માઈન્ડમાં એક પ્રકારનું રિવિઝન પણ સ્ટાર્ટ થઈ જાય અને તમે એ ડાયરેક્શનમાં તમારી પ્રિપરેશન સ્ટાર્ટ કરી શકો ઇનિશિયેટ કરી શકો એ માટેનો આપણો આજનો લેક્ચર હશે સ્ટાર્ટિંગ કરીએ લેક્ચર નું કૃષિ સંબંધિત અગત્યના તથ્યો જેનું પહેલા જ આપણે મોસ્ટલી બધા શબ્દો સાંભળીએ છીએ કે કૃષિ છે એમાં પંચાવન જેટલી આપણી વસ્તી છે એ કૃષિ આધારિત છે કે કૃષિ ઉપરની ડિપેન્ડન્ટ છે તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે વર્ષ બે હજાર અગિયાર ની વસ્તી ગણતરીના આંકડા મુજબ પંચાવન ટકા જનસંખ્યા એ કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે તો તમે આ પ્રશ્ન થી બહુ વેલ અવેર છો ના થિંગ્સ થી પણ અવેર છો કે 55% પોપ્યુલેશન છે એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડ છે પરંતુ સૌથી પ્રથમ વસ્તી ગણતરી છે એ સોરી વર્ષ 1970 માં કરવામાં આવી હતી એટલે આ કેવા છે બધા ફૂલ બેઝિક ક્વેશ્ચન છે આપણને એ ખ્યાલ છે કે 50% ઓફ ધ 55% ઓફ ધ પોપ્યુલેશન છે એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડ છે પરંતુ પહેલી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવેલી હતી તો કે 1970 માં અને આ જે પ્રકારના ફેક્ચ્યુઅલ થિંગ્સ છે એ ટ્રાય કરજો કે જે તમે ન જાણતા હોય તો એ આજે તમે યાદ કરી અને રિવાઇઝ કરી શકો કારણ કે જનરલી છે ને આપણા માઇન્ડમાં હોય કે જે કઈ પણ ફેક્ચ્યુઅલ થિંગ્સ હોય ને ગોખવાની હોય પણ અમુક એવું હોય કારણ કે જે વસ્તુ છે ને બદલવાની નથી તો અત્યારથી જ આપણે એને યાદ કરશું કન્ટિન્યુઅસ રિવિઝન કરશું તો જ આપણને એ થિંગ્સ છે પર્ટીક્યુલર યાદ રહી શકશે તો આજથી જ આપણે એવી ટ્રાય કરશું કે જે થિંગ્સ આપણને આમાં આજના લેક્ચરમાં ખબર ના હોય તો એ આપણને જાણીને યાદ રાખી શકીએ કુલ વાવેતરના બે તૃતીયાંશ કરતા વધારે ભાગ એ ખાદ્યાંત પાકો ઉપરની ખેતી કરવામાં આવે છે તો તમને થતું હશે કે હજી તો કેટલા ટકા હિસ્સો છે આપણે કીધું કે પંચાવન ટકા કૃષિ આધારિત પોપ્યુલેશન ઉપર ડિપેન્ડ છે તો કુલ વાવેતરના બે તૃતીયાંશ કરતા વધારે ભાગ એ ખાદ્યાંત પાકો કે જે કંઈ પણ એગ્રીકલ્ચરલ ક્રોપ્સ કે જે ફૂડ ક્રોપ્સ છે એમના એમની ખેતી કરવામાં આવે છે જેમાં ઘઉં ચોખા બાજરી છે બધાનો સમાવેશ થઈ જાય છે ખાતરમાં જે એનપીકે છે તેનો આઈડિયલ રેશિયો છે એ છે ફોર જેમ ટુ જેમ વન હવે આ થઈ ગયો આપણો આઈડિયલ રેશિયો અને સૌથી વધુ જે ખાતરનું યુઝ કરનાર રાજ્ય છે તે છે ઉત્તર પ્રદેશ પરંતુ હવે આ પ્રશ્ન છે બહુ બેઝિક છે હા તમને બેઝિક લેવલે જો આ પ્રકારના પ્રશ્નો પૂછે તો તમે સારી રીતે આન્સર કરી શકો છો પરંતુ એવી રીતે જો પૂછવામાં આવે કે હાલમાં ઇન્ડિયાનો એનપીકે રેશિયો શું છે તો એનો આન્સર આવશે 7.1 3.121 7.7 3.121 એટલે કે એનપીકે જે રેશિયો છે એ સાત પોઈન્ટ ભારત એ વિશ્વમાં શાકભાજી અને ફળોના ઉત્પાદનનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે તો આપણા માઇન્ડમાં એ ક્લિયર થયું કે આપણે છે એ વેજીટેબલ અને એના ઉત્પાદનમાં આપણો સેકન્ડ રેન્ક છે તો ફળોના ઉત્પાદનમાં સૌથી વધુ કયા પાકનો વિસ્તાર છે તો કે કેરીનો વિસ્તાર છે અને એ કેટલા ટકા હિસ્સો ધરાવે છે તો શાકભાજીના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત એ દસ ટકા સોરી ફળના ઉત્પાદનમાં દસ ટકા અને શાકભાજીના ઉત્પાદનમાં તેર પોઇન્ટ પચ્ચીસ ટકા હિસ્સો ધરાવે છે હવે આ આંકડા છે એ જો નવા વર્ષના જે કઈ પણ આંકડા આવશે તો રિવાઇઝ થશે તો એ પ્રમાણે રાખજો કે તમને શું પૂછવામાં આવે છે હવે હાલના સમયનું પૂછે કે આ યરમાં તો તમારો આન્સર આવે અત્યારનું જે જૂના ડેટા છે એમાં તમારું કેરીજ મેન્શન કરેલું છે તો તમારો આન્સર તે મેંગોમાં જ આવશે બાગાયતી ક્ષેત્રના ઉત્પાદનમાં વૃદ્ધિ લાવવા માટે સરકાર દ્વારા દસમી પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવી તો તમને આવી રીતે પૂછે કે બાગાયતી પાકો છે અને ઉત્પાદન વધારવા માટે કે કઈ પંચવર્ષીય યોજના જાહેર કરવામાં આવી તો આવશે દસમી પંચવર્ષીય યોજના તો દસમી પંચવર્ષીય યોજના અંતર્ગત જે છે કયા મિશનની સ્થાપના કરવામાં આવી અને ક્યારે કરવામાં આવી તો કે બે હજાર પાંચ અને બે હજાર છમાં

તો આપણે છે એમાં વધુ ઓન ડિટેલ ન જઈએ તો કઈ નહીં પરંતુ આપણને એટલી ખબર હોવી જોઈએ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને ખરીફ પાક માટે બે પર્સન અને રવિ પાક માટે દોઢ ટકા અને બાગાયતી પાકો માટે પાંચ ટકા પ્રીમિયમની જોગવાઈ કરવામાં આવે છે તો આમાં આપણે ખાલી પ્રીમિયમ યાદ રાખશું ખરીફ રવિ અને બાગાયતી પાકોમાં બે ટકા દોઢ ટકા અને પાંચ ટકાનું ક્રમે આપવામાં આવે છે હવેની આપણી જે આગળ છે એ છે આ છે ને અત્યારે તમારું થોડું ગ્રામ સેવક થતું હશે કે ગ્રામ સેવક આવડે છે પણ તમને થોડો આઈડિયા આવશે કે આપણી છે આપણે કઈ ડાયરેક્શનમાં કરવી આ જસ્ટ ફેક્ચ્યુઅલ થિંગ્સ નો રિલેટેડ છે હજી આવા ઘણા બધા ટોપિક્સ છે કે જેમાં તમારે તમારું કરવાનું કે તમે કેટલું પારંગત છો નિષ્ણાંત છો તમે ખુદ જાણી શકો છો આઝાદી બાદ સિંચાઈની સુવિધાનો વ્યાપક ખૂબ જ વધ્યો હોય છે ત્યાં કુલ વાવેતરનો માત્ર એક તૃતીયાંશ ભાગ જ વર્ષભર સિંચાઈ મેળવે છે કે આપણો ટોટલ જે નેટ ઇરિગેટેડ એરિયા કહેવાય કે જે કુલ ભાગ છે વાવેતરનો એ કેટલા ટકા સિંચાઈ મેળવે છે તો કે એક તૃતીયાંશ ભાગ તો કેટલા ટકામાં સિંચાઈ છે કયા પાકમાં વધારે છે તો કે પચાસ ટકા સિંચાઈ છે એ ઘઉં અને ચોખાના પાકમાં વપરાય છે તો કયું રાજ્ય છે

તાજેતરની હોય તો સૌથી પહેલા પશુધનની ગણતરી છે કયા વર્ષથી સ્ટાર્ટ કરવામાં આવેલી તો કે બે હજાર ને ઓગણીસ વીસ થી પશુધન છે એની સૌપ્રથમ પ્રથમ પશુધનની ગણતરી છે શરૂ કરવામાં આવી ત્યારબાદ દર પાંચ વર્ષે પશુધનની ગણતરી કરવામાં આવે છે અને એમાં એ કહી શકે કે ભારત પશુઓની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા સ્થાન પર એની વસ્તી મતલબ એની સંખ્યા છે સૌથી વધુ ધરાવે છે એમાં પણ ભારતમાં પણ ઉત્તર પ્રદેશ રાજ્ય જેમાં સૌથી વધુ પશુધન ની સંખ્યા એ છે પશુધન ની જે વસ્તી ગણતરી છે એનું જે ઇન ડેપ્થ છે કે જે પશુધન ની ગણતરી છે કરવામાં આવેલી કે ટોટલ પાંચસો એકત્રીસ બિલિયન પશુઓ છે એમાં કેટલ કેટલા ગાય કેટલા તો એ છે એનું તમને ઇન ડેપ્થ આપણે છે પછી ડિસ્કસ કરી શકીએ કે એમાંથી તમને મેક્સિમમ પ્રશ્નો પૂછાઈ શકે પરંતુ આ પશુધન ગણતરીની વાત થઈ છે તો હું તમને એક એમાંથી ચોક્કસ જણાવીશ કે જે લાસ્ટ યરની પશુધનની ગણતરી છે તેમાં છ ટકા ઇન્ડિજિનિયસ જે કેટલ છે એની જે વસ્તી છે એમાં ઘટાડો જોવા મળ્યો છે સિક્સ પરસેન્ટ ડિક્લાઇન જે એની ઇન્ડિજિનિયસ કાઇટલ છે એની વસ્તી ગણતરીમાં છે હવે તમને થતું હશે કેમ તો તમે પશુધન ગણતરી માં જોશો તો તમને આઈડિયા આવશે કે પશુધનની જે ગણતરી છે તેમાં ઇવન જે ઘેટા બકરા આપણે જે રીતના એમાં ડિવાઇડિંગ છે તો એમાં બધામાં ગણતરીમાં ફરક આવેલો જ છે એમાં બધામાં વેરિએશન આવેલું છે પરંતુ આપણા માટે આ સિક્સ પરસન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે દેશી ગાય આધારિત જે ખેતી પદ્ધતિ છે નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિ એની વાત કરીએ તો આપણા માટે એની પોપ્યુલેશન છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે તો એ માટે આપણને આ રીતનો ક્વેશ્ચન આવવાની સંભાવના એ વધારે છે કે 6% ઓફ ધ પોપ્યુલેશન છે એ 6% ગણતરી વસ્તીમાં ઇન્ડિજિનસ કેટલ છે જે એનામાં ઘટાડો જોવા મળ્યો છે આગળ જોઈએ જુલાઈ 2000 માં

થોડા સમય પહેલા જ નિધન થયેલું છે તો એવું કહી શકે કે એમાંથી એકાદ પર્સન હોવાની પોસિબિલિટી વધારે છે અહીંયા જે હું છે ક્રાંતિ અને કયા ક્ષેત્ર કે વિસ્તાર સાથે સંકળાયેલ છે તે તમને ટેબલ ફોર્મમાં આપેલું છે તો તમને ઈઝીલી છે એ યાદ રહી શકે અને તમે એક કારે જેટલા ક્રાંતિ છે એમને યાદ રાખી શકો તમારે અહીંયા ડિફરન્સ એ ગોતવાનો છે કે કઈ ક્રાંતિ છે કે જે ઇમ્પોર્ટન્સ છે કે જેમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના વાદળી કે નીલી ક્રાંતિ જેને બ્લુ રિવોલ્યુશન કહેવામાં આવે છે તો આપણે આને યાદ રાખી શકીએ બ્લુ એટલે પાણી તો પાણી સાથે સંકળાયેલી છે મત્સ્ય ભૂરી ક્રાંતિ કે જે જળચર સાથે સંકળાયેલી છે ગ્રે કે રાખોડી ક્રાંતિ કે જે ખાતર ઉત્પાદન સાથે સંલગ્ન છે લીલી હરિયાળી ક્રાંતિ આપણે જોયું કે જે કૃષિ ક્ષેત્રે નોર્મલ બોરલોગ અને એમ એસ સ્વામીનાથન દ્વારા સૌ પ્રથમ હરિયાળી ક્રાંતિ ઘઉં અને ચોખાના ક્ષેત્રે કરવામાં આવેલી હતી તો આપણને માટે આ ક્વેશ્ચન છે અત્યારે ફૂલ બેઝિક ક્વેશ્ચન છે કે જે આપણને ખ્યાલ હશે શ્વેત ક્રાંતિ કે જેને સફેદ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે કે જે દૂધ અને ડેરી સાથે સંલગ્ન છે હવે આપણને એટલું ઈઝીલી ન પૂછે કે શ્વેત ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તો આપણે કહી શકીએ કે દૂધ અને ડેરી સાથે ચલો એક લેવલ અપ એના પ્રણેતા કોણ છે તો આપણે ઓબ્વિયસલી એવું કહેવાના છીએ કે ડોક્ટર વર્ગીસ કુરિયન પણ આપણને ખ્યાલ હશે તો આપણે આન્સર કરી શકશું બીજી વસ્તુ તમને આ રીતે ક્વેશ્ચન કરશે કે ઓપરેશન ફ્લડ સોરી ગુજરાતીમાં આપણે લખીએ

એ ખેતીવાડી અધિકારી ની પરીક્ષામાં પૂછાયેલો છે અગાઉના તમે પેપર સોલ્યુશન જોશો તો તમને એમાં આ પ્રશ્ન મળશે આ પ્રશ્ન આપણને ખબર હોવી જરૂરી છે ઓકે આનો સાચો આન્સર છે દૂધ ઉત્પાદન સાથે ઓપરેશન ફ્લડ ની જે કઈ પણ મુવમેન્ટ છે ઓપરેશન ફ્લડ વન ઓપરેશન ફ્લડ ટુ એ દૂધના ઉત્પાદન સાથે સંલગ્ન છે કે દૂધ સાથે સંલગ્ન છે એવું આપણે કહી શકીએ કે માટે કરવામાં આવેલી મુવમેન્ટ છે અત્યારે હું બધું બહુ ડિટેલમાં ડિસ્કશન નહીં કરું કારણ કે આપણા માટે જસ્ટ ફેક્ટ થિંગ્સ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે અને આપણો જસ્ટ આ રીતનો લેક્ચર છે ડેમો તો તમને ઇઝીલી જે યાદ રહેશે અને જે કામની વસ્તુ છે કે જે ફેક્ચ્યુઅલ બેઝમાં તમને શું ખબર હોવી જોઈએ હવે તમે આ ક્રાંતિ વાંચતા હો અને તમારા ધ્યાનમાં શ્વેત ક્રાંતિ આવે તો તમારા માઇન્ડમાં ત્રણ વર્ડ તો મિનિમમ ક્લિક થવા જ જોઈએ કે જે દૂધ ક્રાંતિ સાથે સંલગ્ન છે એના ફાધર જેના પ્રણેતા કહીએ એ છે ડોક્ટર વર્ગીસ કુરિયન અને ત્રીજી વસ્તુ કે ઓપરેશન ફ્લડ આ નામ પણ આપણને તે સાથે ક્લિક થવું જ જોઈએ રાઈટ જેને આમાં મને આન્સર આપેલો છે કોમેન્ટમાં પશુપાલન એ લોકોને સ્ટીલ હજી તૈયારી કરવાની જરૂર છે કારણ કે આપણને હજી આ વિશે આટલો આઈડિયા નથી એનો મતલબ એવો થયો કે આપણને આટલા બેઝિક ટોપિકમાંથી પણ આપણને હજી આપણી મહેનત વધારવાની જરૂર છે રાઈટ હવે જોઈએ ગોલ્ડન ક્રાંતિ જે બાગાયત મધ અને ફળ આ ત્રણેય સાથે સંલગ્ન છે ગોલ્ડન ફાઈબર ક્રાંતિ કે જે શણ અને માસના ક્ષેત્ર સાથે સંલગ્ન છે લાલ ક્રાંતિ નામ ઉપરથી જ યાદ આવી જાય કે તે ટમેટા સાથે સંલગ્ન છે ક્રાંતિ જે યલો રિવોલ્યુશન છે એમાં આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે પીડી ક્રાંતિ છે એ નીચેનામાંથી કયા ક્ષેત્રના ઉત્પાદન વધારવા માટે સંકળાયેલી છે તો એમાં મોસ્ટલી હવે બધાને આઈડિયા હશે જ કે એમાં આવશે તેલીબિયા પરંતુ હવે એક લેવલ અપ કે પીડી ક્રાંતિ છે એ સૌ પ્રથમ એ છે કયા પાકના ઉત્પાદન માટે શરૂ કરવામાં આવેલી હતી અને તમને પાકના નામ છે ને એ એન્ટિક સાયન્ટિફિક નેમ છે એ ફોર્મમાં આપેલા હોય બરોબર છે તો તમને પહેલા એ ખ્યાલ હોવી જોઈએ કે કયા પાક સાથે સંલગ્ન છે અને એ પછી તમને એનું સાયન્ટિફિક નામ આવડવું જરૂરી છે રાઈટ તો પહેલા આનો આન્સર આવશે સરસવના ઉત્પાદન માટે કરવામાં આવી હતી સિલ્વર ફાઇબર ક્રાંતિ કે કપાસ માટે આને તમે શોર્ટ ફોર્મs એવી રીતે યાદ રાખી શકો કે સિલ્વર ફાઇબર છે તો ફાઇબર crop માંથી કોઈ પણ હશે તો ફાઇબર માં સૌથી ધ ગ્રેટ અને જેનું સૌથી વાવેતર વિસ્તાર જે ગુજરાતમાં છે એ છે કપાસ તો આવી રીતે તમે શોર્ટ ટ્રીક યાદ રાખી શકો કે સિલ્વર ફાઇબર તો કોટન રાઈટ તો તમને કોટન કોઈ બોલે તો તમારા માઈન્ડ માં વર્ડ એક ક્લિક થાય કે સિલ્વર ફાઇબર પછી આગળ આપણે જે કપાસ સાથે સંલગ્ન છે એ યાદ કરશું તો લાસ્ટમાં આપણને એક થ્રો મળશે કે આપણા માઇન્ડમાં એક પાક બોલે કે કપાસ તો કઈ કઈ વસ્તુ છે એ ફેક્ટમાં આવવી જોઈએ બરોબર છે ગોળ ક્રાંતિ જે છે રાઉન્ડ રિવોલ્યુશન જેને કહેવામાં આવે છે બટેટા એટલે કે પોટેટો જે પ્રોડક્શન છે એની સાથે સંલગ્ન છે અને અહીંયા હજી હું એક વચ્ચે વાત મેન્શન કરીશ કે જે વિદ્યાર્થીઓ અગાઉના લેક્ચરમાં એવું જણાવેલ હતું કે મેડમ પેપર ગુજરાતીમાં હશે કે ઇંગ્લિશમાં હશે પરંતુ હવે હું તમને એક જે રીતનું અત્યારની સિચ્યુએશન કે એટમોસ્ફિયર ચાલે છે એ રીતે તમને એક માહિતી જણાવીશ કે જે પેપર છે એ બે લેંગ્વેજમાં આવવાની પોસિબિલિટી વધારે છે કારણ કે નવી પેપર સ્ટાઇલ ને નવું માળખું આવે છે તો એવું બને કે ગુજરાતી અને ઇંગ્લિશ બે લેંગ્વેજમાં તમારું પેપર છે લેવામાં આવે તો આપણે અત્યારથી એવી ટ્રાય કરશું કે આપણને ગુજરાતી તો આવડવું જરૂરી જ છે પરંતુ થોડા એના ઇંગ્લિશ વર્ડ્સ છે એ પણ થોડા આપણને યાદ તો ઇનકેસ જો પેપર સ્ટાઇલમાં લેંગ્વેજ ચેન્જ થાય કે બીએસસી વાળા એલિજિબલ થાય તો ઇંગ્લિશ મીડિયમ નું પેપર છે કે ગુજરાતી અને ઇંગ્લિશ બે માં રાખી શકે તો આપણે છે એમાં આપણે સારી રીતે આપણું પેપર છે એ આપી શકીએ ક્રાંતિ છે એ છે હવે જો આ નોર્મલ જે ક્રાંતિ હતી કે ગ્રીન રિવોલ્યુશન છે યલો રિવોલ્યુશન છે કે ગ્રે રિવોલ્યુશન છે તો એ તો કેવું છે કે આપણને યાદ હોય પરંતુ જે આવા રિવોલ્યુશન છે કે જે આપણે છે ને બહુ ઓછા હોય અને જે આપણા માટે હાલના સમય પ્રમાણે ઇમ્પોર્ટન્ટ હોય લાઈક સદા બહાર ક્રાંતિ તો એક એની સાથે સંલગ્ન છે તો કે જૈવિક ખેતીને પ્રોત્સાહન અને ખેડૂતોને પાકનું યોગ્ય મૂલ્ય આપવા સંબંધિત તો આ ક્રાંતિ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે એઝ અ ક્વેશ્ચન ના ફોર્મમાં પણ પૂછાવાની શક્યતા વધારે છે કારણ કે હાલનો જે ટ્રેન્ડ છે એ છે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું અને જે મેજર ક્વેશ્ચન છે કે ખેડૂતોને તેના પાકોનું યોગ્ય મૂલ્ય મળે તો એ માટેની જે આ ક્રાંતિ છે સદાબહાર ક્રાંતિ તેને આપણે યાદ રાખીશું ગુલાબી ક્રાંતિ એ છે ઝીંગાના ઉત્પાદન માટે સંલગ્ન જોડાયેલી છે સેફ્રોન એનું નામ ઉપરથી જ આપણને યાદ આવી જાય આપણે બહુ બધી એડવર્ટાઇઝ જોઈએ છીએ તો એમાં આવશે

એ ક્રાંતિ છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોના વિકાસ માટે જોડાયેલી છે કારણ કે અત્યારે આપણે જે इलेक्ट्रिक vehicles છે એનું ચલણ વધે છે અત્યારે ઇલેક્ટ્રિક ઉપર શિફ્ટ થવાના જે પ્રયત્નો છે સરકારના વધતા જાય છે તો તમને આ ક્રાંતિનું પૂછવાની શક્યતા વધારે છે પણ આપણને નામ ઉપરથી જ આઈડિયા આવી જાય કે સૂર્યોદય બરોબર છે સૂર્યોદય ક્રાંતિ તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો છે એના વિકાસ માટેની ક્રાંતિ છે મૂક ક્રાંતિ આઈ થિંક અત્યાર સુધી કોઈએ જો આ ક્રાંતિનું નામ સાંભળેલું હોય તો વેલ એન્ડ ગુડ પરંતુ આ જે મૂક ક્રાંતિ છે એ છે મોટા અનાજના દાણાના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે હવે આ જે અમુક ક્રાંતિ હોય ને કે જે અલગ અને ચોક્કસ હોય અને જેમનો એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય તો આપણે એવા એવી જે ક્રાંતિ છે સદાબહાર ક્રાંતિ ગ્રે ક્રાંતિ પછી યલો રિવોલ્યુશન કયા પાકમાં થયું તો એવી જે ક્રાંતિ છે એને આપણે પહેલા યાદ રાખીશું કૃષ્ણ ક્રાંતિ છે એ બાયો ડીઝલના ઉત્પાદન સાથે સંલગ્ન છે અમૃત ક્રાંતિ એ નદીની પરિયોજના માટે છે ગ્રીન ગોલ્ડ કે જે છે ચાના ઉત્પાદનમાં ખાખી ક્રાંતિ એ ચામડાના ઉત્પાદન માટે છે જાણીતી પરભાણી ક્રાંતિ આપણને બધાને ખ્યાલ છે કે મોસ્ટ કોમન અને મોસ્ટ આન્સરેબલ રાઇટ એ ભીંડાના પાક સાથે સંકળાયેલી છે હરિત સોના ક્રાંતિ એ વાસના ઉત્પાદનમાં ઉત્પાદન ક્ષેત્રે જોડાયેલી છે હવે આ આપણી બેઝિક ક્રાંતિ થઈ પરંતુ प्रधानमंत्री ની ત્રિરંગા ક્રાંતિ કે જે આ કોન્સેપ્ટ આપવામાં આવેલો છે તેમાં ત્રણ ક્રાંતિનો સમાવેશ કરવામાં આવેલો છે જેમાં લીલી ક્રાંતિ સફેદ અને વાદળી ક્રાંતિ તેને અલગ સ્પેશિયલી જે છે એ તરીકે લેવામાં આવેલ છે જેમાં લીલી ક્રાંતિ છે એ કઠોળ અને કૃષિના કલ્યાણ માટે

તો તમને ખબર હોવી જોઈએ કે ત્રિરંગા ક્રાંતિમાં ત્રણ ક્રાંતિનો નો સમાવેશ કરવામાં આવેલો છે જેમાં છે લીલી ક્રાંતિ સફેદ ક્રાંતિ અને વાદળી ક્રાંતિ અને કયા ક્ષેત્ર સાથે છે એ પણ રાઈટ નેક્સ્ટ ઓકે આ આપણું બેઝિક ડિસ્કશન થયું કે જે કાંઈ પણ રિવોલ્યુશન છે અને જે કઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમનું આપણે જે ફેક્ચ્યુઅલ થિંગ્સ છે એમનું ડિસ્કશન કર્યું હવેનું આપણું જે ડિસ્કશન છે એ છે વિવિધ શાખાઓના પિતા કે આપણને ખ્યાલ છે કે માં ઘણી બધી બ્રાન્ચિસ છે તો કઈ કઈ બ્રાન્ચિસ છે તો એના ફાધર કયા ક્યાં છે કે એમાંથી આવા પ્રશ્નો આપણને રોકડા એક માર્ક આપી શકે છે પરંતુ ક્યારે કે આપણને ખ્યાલ હશે ત્યારે તો એવા જે ઇમ્પોર્ટન્સ છે એમને આપણે એનાલિસ્ટ કરેલ છે અને એમાંથી તમે ટ્રાય કરજો કે તમને કેટલા આવડે છે કે કેટલા યાદ છે કેટલા યાદ કરવાના બાકી છે right કૃષિ વિજ્ઞાન સાથે કે જે father એના સંલગ્ન છે કૃષિ આબોહવામાન શાસ્ત્ર કે જેના father છે કોપન કૃષિ હવામાન શાસ્ત્ર કે જેના meteorology father ઓફ meteorology તો આવશે ડીએન વાલિયા કૃષિ રસાયણ શાસ્ત્ર તો જસ્ટ વોન લીબીક અને અહીંયા છે ને બધી બ્રાન્ચિસ કે બધી શાખાઓ નથી લીધેલી કે જે ઇમ્પોર્ટન્ટ છે અને જે ક્યાંક ને ક્યાંક ચૂકી છે કે જે પૂછાવાની સંભાવના છે એમને જ મેન્શન કરેલ છે તો તમને થોડું રહેશે કે કઈ રીતે આપણે આમાંથી શોર્ટ આઉટ કરી શકીએ પશુ પોષણ વિજ્ઞાન કે એન્ટોઈની લ્યુઓઝર બેક્ટેરિયોલોજી ફાધર ઓફ બેક્ટેરિયોલોજી ઇઝ ધ લ્યુઅન હોક આ મોસ્ટ કોમન અને મોસ્ટ આન્સરેબલ ક્વેશ્ચન થઈ શકે જીવ રસાયણ શાસ્ત્ર જસ્ટિન ઓન લિબિક એટલે આપણે એવું યાદ રાખી શકીએ કે કૃષિ રસાયણ અને જીવ રસાયણના ફાધર છે એ જસ્ટિન ઓન લિબિક છે પાક ફેરબદલી ફાધર ઓફ ક્રો રોટેશન એ છે નોરફોક ઇકોલોજી હવે આ જે આગળની જે એક્ઝામ લેવાની હતી વિસ્તરણ અધિકારી એમાં એક ક્વેશ્ચન અગાઉ પૂછવામાં આવેલો હતો જૂના પેપર્સમાં કે ધ ટર્મ ઇકોલોજી ઇકોલોજી ની જે શબ્દ છે કોના દ્વારા આપવામાં આવેલો છે અને ઓપ્શન આપવામાં આવેલા હતા રીટર અન્સ્ટ હેકલ પોલબર્ગ

કે જે કોના દ્વારા આપવામાં આવેલી હતી તો એનો જવાબ આવશે અનસ્ટેકલ તો આ કેવા કે અમુક આવા પ્રશ્નો છે ને એ આપણા માર્ક ઈઝીલી લઈ જતા હોય છે તો આપણે તે ડિફરન્શિયેટ કરવાની જરૂર છે રાઈટ તેમનો આન્સર આપેલો છે કે અનસ્ટેકલ તો ઈટ મીન્સ કે તમને ખ્યાલ છે તો એ સારી વસ્તુ છે અને જેમને ખ્યાલ નથી તે હવેથી આ માઇન્ડમાં યાદ રાખશે કે જો તો ટર્મ ઇકોલોજી પૂછવામાં આવશે તો અંશ આવશે પરંતુ જો ફાધર ઓફ ઇકોલોજી પૂછવામાં આવશે તો આન્સર આવશે રીટર ફળ અને શાકભાજીના સંરક્ષણ માટે એમ નિકોલ સેપર્ટ ફાધર ઓફ જીનેટિક્સ જે સૌથી સારો પ્રશ્ન કહી શકાય અને સૌથી ઈઝી કહી શકાય તો એમાં આવશે ગ્રેગર જ્યોન મેન્ડલ કે જેમને તમે આગળ બ્રીડિંગ ભણ્યા હશો તો એમાં મેન્ડલના લો પણ આપવામાં ભણેલા હશો કે મેન્ડલના જે એક ત્રણ લો આપવામાં આવેલા છે રાઈટ તો ફાધર ઓફ જો તમને પૂછવામાં આવશે કે જીનેટિક્સ કોણ છે તો આવશે ગ્રેગર ઝોન મેન્ડલ હવે મને આમાં મેં મેન્શન નથી કરેલું પરંતુ જો કોઈને ખ્યાલ હોય તો મને જણાવજો કે ફાધર ઓફ પ્રાઇમરી ટીલેજ છે કોણ છે અને ફાધર ઓફ ઝીરો ટીલેજ કે જેને શૂન્ય

પ્રાથમિક ટીલેજ કે જે ખેડાણ ની પદ્ધતિ છે તેના અને શૂન્ય જે ખેડાણ પદ્ધતિ છે તેના પિતા કોણ છે

ચોખા કે જે ડોક્ટર ઇન્ગો પોટ્રીકુસ જનરલી આ ક્વેશન આટલી વાર કંઈ પૂછાણો નથી પરંતુ અમુક બેઝિક થિંગ્સ છે કે જેના આધાર ઉપર લાગે કે આપણને પૂછાઈ શકે એમ છે છોડ છોડ રોગ વિજ્ઞાન એટલે કે પ્લાન્ટ પેથોલોજી ફાધર ઓફ પ્લાન્ટ પેથોલોજી જો ભારતમાં પૂછવામાં આવશે તો એનો ઓન્સર આવશે ઈ જે બટલર જમીન વિજ્ઞાન તો એના આવશે વી ડોકચેવ અને પ્રાણીશાસ્ત્ર તો આવશે એરિસ્ટોટલ

તો લગભગ કે મિસ ન કરી શકીએ આપણા માર્ક અને તૈયારી જ્યારે આપણે કરતા હોય તો આપણા માઇન્ડમાં ક્લિયર હોય કે એક માર્ક છે ને એની પણ વેલ્યુ હોય કારણ કે એક એક આપણે કેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય બસ એવું છે કે એક એક થી જ આપણું સ્કોરિંગ છે એ આગળ આવી શકે તો હવે ઘઉં એને કહેવામાં આવે છે અનાજનો રાજા અહીંયા તમને ટેબલ ફોર્મ માં એક આખું સિક્વન્સમાં એરેન્જ કરેલું છે કે તમે જો રિમેમ્બર મતલબ સોરી યાદ કરો કે તમે રિવિઝન કરો તો તમને એક થ્રો માં અનાજ નો રાજા અનાજની રાણી કઠોળ નો રાજા કઠોળની રાણી તો રાખી શકો બે બે ની પેરમાં તો ઘઉં તો કે અનાજનો રાજા મકાઈ અનાજની રાણી જુવાર આ અત્યારે આપણે ખાસ યાદ રાખશું કારણ કે બરછટ અનાજનો રાજા છે એ જુવારને કહેવામાં આવે આપણને થાય કે અત્યારે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ચાલે છે તો એમાં કયા પાકો છે તો આપણા ઓપ્શનમાં જો જોવામાં આપે આપેલું હોય ને કે બરછટ અનાજ રાજા નો ઓપ્શન આપણને આપે કે બાજરો છે મકાઈ જુવાર તો ઓબિયસલી આ પ્રમાણે એમાં બાજરો મકાઈ જુવાર માંથી બાજરો પ્રિફરેબલ આન્સર હોય પરંતુ આન્સર આવશે એનો જુવાર કારણ કે બરછટ ધાન્યનો રાજા છે એને જુવાર ને કહેવામાં આવે છે કઠોળનો રાજા તો કે ચણા વટાણા તો કે કઠોળની રાણી તો એવી રીતે યાદ રહ્યું કે ઘઉં મકાઈ ચણા વટાણા તો એક અઠોડ માટે આવશે ચણા અને વટાણા હવે તે ઓલ ઓઇલ છે જેમાં મગફળી એને કહેવામાં આવે છે તેલી રાજા અને તલ છે તેલી બિયાની રાણી હવે સેમ એવું ફળના પાકોમાં કેરી છે તો એને કહેવામાં આવે છે ફળોનો રાજા અને એજ છે આપણું રાષ્ટ્રીય ફળ અનાનસ છે એ છે ફળોની રાણી સોયાબીન છે એને શું કહેવામાં આવે છે કોઈને ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો જો કે મેં લખેલું જ છે પરંતુ સોયાબીનમાં કેટલા ટકા પ્રોટીન હોય છે ચલો એ કોઈ જો જણાવી શકે તો સૌથી ઇઝીએસ્ટ ફેક્ટ ફેક્ચ્યુઅલ થિંગ છે કે જે મોસ્ટલી આપણે બધા બહુ બોલીએ છીએ અને સાંભળીએ છીએ તો આપણને એ ખ્યાલ હોવી જરૂરી છે. યસ સોયાબીન છે એમાં પ્રોટીન છે એનું પ્રમાણ વધારે હોય છે જે ચાલીસ ટકા જેટલું હોય છે 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 કહેવામાં આવે રાજા અને અને મિત્ર શાકભાજી મોસ્ટલી બધા બધાને બટેટા વાળું શાક વધારે ભાવતું આપણે એવું સિન્ક્રોનાઇઝ કરી શકીએ કે શાકભાજીમાં બટેટા છે રાજા કહેવામાં આવે છે ભીંડા ને રાણી કહેવામાં આવે છે રીંગણ એને કહેવામાં આવે છે એગ પ્લાન્ટ આ ક્વેશ્ચન છે એ મોસ્ટલી પૂછાઈ જેવો છે અને હવે તમને એક સ્ટેપ અપ કે એગ પ્લાન્ટ ન પૂછે અને એવું પૂછે કે નીચેનામાંથી કયા પાકને ઓબરજીન તરીકે ઓળખવામાં આવે છે આનો જો કોઈને આન્સર આવડે તો કોમેન્ટમાં જણાવી શકે છે હું ઓપ્શન આપું છું તમને ટમેટા બટેટા રીંગણ અને આપણે આપણી તૈયારી થોડી ચેક કરી લઈએ કે કયા પાકને ઓબરજીન તરીકે પણ ઓળખવામાં આવે છે કોઈ આન્સર આપી શકે એમ નથી તો ઇટ મીન્સ કે આપડી તૈયારી હજી વીક છે ચલો લોજીક તો વાપરો કે તમને આમ ક્વેશ્ચન જોઈને શું લાગે કે કયો પાક છે કે જે ઓવરજીન તરીકે ઓળખાય ઓળખાતો હોય કે જેનું નીકને એમ કહી શકીએ કે હાસર ઈ નોટ એટ થ્રી તો કે આનો આન્સર સાચો આવશે થ્રી રીંગણ રીંગણ છે એને ઓબરજીન તરીકે પણ ઓળખવામાં આવે છે રાઈટ તો આ જેવા આવા જે ક્વેશ્ચન્સ છે એ આપણા માઇન્ડમાં જાણકારીમાં હોવા જરૂરી છે બાકી ચલો આ તમને પૂછે કે ફળોની રાણી છે તો લીચી છે તમે કરી શકો તમે આન્સર છે એ તમે આન્સર તમારા ઓપ્શનમાં હોય તો તમે એ કરી શકો છો અને તમને ખ્યાલ હશે તો તમે સારી રીતે કરશો બાકી ગુલાબ છે એને ફૂલોનો રાજા કહેવાય નારિયેળી છે તો સ્વર્ગનું વૃક્ષ આ તો બહુ ઈઝી છે કે જે મોસ્ટલી તમને બધાને ખ્યાલ હશે હવે હવેનો જે ટોપિક છે છે વિવિધ પાકમાં ઉત્પન્ન થતા જેરી તત્વો કે જે કાંઈ પણ આપણા ક્રોપ્સ છે એમાં કયા ઇમ્પોર્ટન્ટ મેટેબોલાઇટ્સ છે કે જે જેરી તત્વો કે જે મતલબ એના લીધે એની કંઈક કેરેક્ટર છે અમુક પર્ટીક્યુલર કે એની જીનમાં ઇફેક્ટ જોવા મળે છે તો એમાં આવશે કપાસ તો કપાસને કહેવામાં આવે છે કપાસમાં કયું ઝેરી તત્વ હોય છે તો કે ગોસિપોલ સોયાબીન છે એમાં કયું હોય છે તો કે ગોઇટ્રોજન રાય છે એમાં કયું હોય છે તો કે યુરિક એસિડ હવે તમને થતું હશે કે યુરિક એસિડ છે તો એનો રોલ શું છે જો થોડું માઇન્ડમાં અમુક જે ઇમ્પોર્ટન્ટ ક્રોપ્સ હોય છે એનું ખ્યાલ રાખવું જરૂરી છે કારણ કે એના લીધે એની કંઈક કેરેક્ટર હોય છે લાઇક રાય છે એમાં યુરિક એસિડ છે કપાસમાં ગોસીપોલ કન્ટેન્ટ છે મગફળી છે એમાં આફલા તો આફલા ટોક્સિન જે એની પરમિસેબલ લિમિટ છે કે એની જો લિમિટ હોય એના કરતા વધારે હોય તો આપણને એક્સપોર્ટમાં છે એના સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ છે એ પ્રમાણે આપણે એક્સપોર્ટ ન કરી શકીએ પછી બીજી વસ્તુ કે એને આપણે જે ખોરાક તરીકે ઉપયોગ કરીએ કન્ફેક્શનરી યુઝ કરીએ તો એ ના કરી શકીએ તો આજે જે સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે કે એનું આપણે એ રીતની જાણકારી હોવી એટલે જરૂરી છે જે આ ગોઇટ્રોજન છે તો એ છે પછી સોયાબીન સોરગમ છે તેમાં માં ધુરીન છે તો એ આપણે હોવી જરૂરી છે તો ધુરીન છે કયા પાર્ટમાં પ્રોડ્યુસ થાય છે રાઈટ હવે છે જુવાર તો જુવારમાં શું હોય છે તો કે યુરિક એસિડ ધુરીન અને સાઇડ કે જેનું એના લીધે જ આપણે એમ કહી શકીએ કે એને ફ્લાવરિંગ ટાઈમે પશુ આહારમાં કે ન આપી શકીએ અને મગફળીમાં તમને ખ્યાલ છે કે મગફળીમાં આફ્લાટો છે હવે એક લેવલ આફ્લાટોક્સિન છે એની કેટલી લિમિટ આપવામાં આવેલી છે કેટલા રેન્જમાં છે એની લિમિટ હોવી જોઈએ અને એમાં પણ મને ડિટેલમાં જોઈએ છે કે જે ઈયુ રેગ્યુલેશન્સ છે કે યુરોપિયન યુનિયનના રેગ્યુલેશન્સ છે એ પ્રમાણેની આફલાટોક્સિનની કેટલી લિમિટ છે અને જે યુએસ એના જે રેગ્યુલેશન્સ છે જે યુનાઇટેડ નેશન્સના એનામાં કેટલી રેગ્યુલેશન્સ છે કે તમારે કઈ પણ એક્સપોર્ટ કરવું છે તો તમારી મગફળી છે એમાં આફલાટોક્સિન છે એ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ તમે આમાં ક્વેશ્ચન કરેલું છે કે ઓનલાઇન ક્લાસીસ છે એનો જે ચાર્જીસ છે એ અત્યારે નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા રાખેલો છે જેમાં તમને જે કૃષિ વિષય છે એની સાથે સાથે જે તાર્કિકી કસોટીઓ છે બંધારણ છે રીઝનિંગ છે જે તમારા અધર ટોપિક્સ છે એને પણ કવર કરવામાં આવશે જેનું હું આખી ડેફ્થમાં લેક્ચર પતે પછી હું તમને એ ઇન્ફોર્મ કરવાની જ છું જે વિદ્યાર્થીઓને અત્યારે જાણવાની ઉતાવળ છે તો એ નોટ કરી રાખે કે બેચ છે સાત જાન્યુઆરીથી સ્ટાર્ટ થવાની છે અને તેમાં તમારું જે પૂરું ખેતી મદદનીશના જે માળખા પ્રમાણેનો સિલેબસ છે વિભાગ એ અને વિભાગ બે જેમાં વિભાગ એમાં તમારી જે રીઝનિંગ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે એ કવર કરવામાં આવશે અને વિભાગ બે માં બંધારણ છે ભૂગોળ છે સામાન્ય પ્રવાહ છે કરંટ અફેરના જે કંઈ પણ ક્વેશ્ચન છે ગુજરાતી અંગ્રેજી ના ક્વેશ્ચન છે અને જે કૃષિ વિષયના જે ક્વેશ્ચન છે એ તમને પૂરું જે પેકેજ છે આખી તૈયારીનું એ નવ હજાર નવસો નવ્વાણુંમાં ઉપલબ્ધ કરવામાં આવશે આપણે બેક ટુ ક્વેશ્ચન આવીએ હા બીઆરએસ ના વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરી શકશે આ ભરતી માટે તે લોકો એલિજિબલ છે ઓકે હવે આપણો ક્વેશ્ચન હતો કે મગફળીમાં જે આપલા ઉત્પન્ન થાય છે તેની લિમિટ કેટલી છે કોઈને ખ્યાલ હોય તો જણાવી શકે છે અ બુક બુકના ફોર્મમાં તમને જે અહીંયા આવી રીતે ટેબલ ફોર્મ્સ છે કે એનું આખું તમને એક વર્ડ ફોર્મમાં આખું આપવામાં આવશે કન્ટેન્ટ કે જે તમે તમારા વાંચવા માટે ને રિવિઝન માટે યુઝ કરી શકો ત્રણ માઇક્રો કેજી હજી બધા થોડો માઇન્ડ ને ટ્રિગર કરો કારણ કે આ ક્વેશ્ચન છે ઈમ્પોર્ટન્ટ છે કારણ કે વિધીના મતલબ તમારું જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે એમાં સૌથી વધુ રેઝિસ્ટન્ટ છે એ મગફળીમાં આફલાટોક્સિન લઈને આવતો હોય છે તો આફલાટોક્સિન નું કેટલું કન્ટેન્ટ છે એ આપણને ખ્યાલ હોવી જરૂરી છે ભલે આ ઇનડેપ્થ ના ખબર હોય કે યુનાઇટેડ નેશન્સ ના રેગ્યુલેશન માટે કેટલી લિમિટ છે અને યુરોપિયન યુનિયન માં આપણે એક્સપોર્ટ કરવું હોય તો કેટલી લિમિટ છે રાઈટ તો એમાં આનો આન્સર આવશે કે ટોટલ આપડી પરમિશિયેબલ લિમિટ છે 10 ppm કરતા ઓછું હોવું જોઈએ પરંતુ

જરૂરી છે. ભરતી છે એ તમારી ટૂંક સમયમાં આવવાની શક્યતા વધારે છે. કારણ કે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રિસેન્ટલી જે જાહેરાત કરવામાં આવેલી છે. કે જે વર્ગ ત્રણ વર્ગની જે ભરતીઓ છે. સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક તો એ અંતર્ગત જો ભરતીની પ્રક્રિયા સ્ટાર્ટ કરવામાં આવે તો આપણે આશા રાખીએ કે ઉત્તરાયણ પછી ડાયરેક્ટ પંદર તારીખ સુધીમાં આપણી જે ખેતી મદદ છે એની ભરતી પણ એડવર્ટાઇઝમેન્ટ છે એ આવવાની શક્યતા વધી જાય છે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ જો ડિપ્લોમા કરેલું હશે તો એ લોકો એલિજિબલ છે હાર્ડ કોપી જે લોકો બેચ જોઈન કરશે તેમને તમને પ્રોવાઈડ કરવામાં આવશે બાકી જે બેચ રિલેટેડ ડિટેલ્સ છે એ હું તમને લાસ્ટમાં નંબર જણાવીશ કે જેના ઉપર તમે કોલ કરી અને જે કંઈ પણ તમારા પ્રશ્નો છે તમે પૂછી શકશો રાઈટ હવે આપણે આગળ જોઈએ તો આવશે બટેટા બટેટામાં છે સ્ટિરોઇડલ આલ્કોલોઇડ સૂર્યમુખી છે એમાં છે પોલીફિનોલિક્સ હવે મારા માઇન્ડમાં સૂર્યમુખી આવે ને તો મને એનું જે એ તત્વ પોલીફિનોલિક્સ છે ને એ યાદ ન આવે કારણ કે મારા માટે પોલીફિનોલિક્સ ઇમ્પોર્ટન્ટ જ નથી શું કામ હા મને ચલો આ હું મેં એકવાર વાંચી લીધું હે કે ઓકે સૂર્યમુખીમાં પોલીફિનોલિક્સ છે પરંતુ પોલીફિનોલિક્સ કરતા પણ સૂર્યમુખીમાં જે એસિડ છે કયા પ્રકારના જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે એ જોવા મળે છે કે અવેલેબલ છે તો એમાં આવે છે બે પ્રકારના ફેટી એસિડ છે અવેલેબલ હોય છે કે તો મને તમારામાંથી જ કોઈ જણાવશે કે કયા પ્રકારના એસિડ છે એમાં અવેલેબલ હોય છે અને એનો રોલ શું છે સનફ્લાવર ઓઇલ એના રિલેટેડ છે જો કોઈ રિલેટ કરી શકે તો કા તો હું ઓપ્શન આપી દઉં તમને કે સનફ્લાવર માટે કે સનફ્લાવર ઓઇલ છે એમાં કયા પ્રકારના એસિડ પ્રેઝન્ટ હોય છે કે હાજર હોય છે જેમાં એક આવશે ઓલિક એસિડ

કયું એસિટ છે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે હા આપડી તૈયારીને ચકાસવાનો કે આપણા નોલેજ ને રિવેસ્ટ કરવાનો અત્યારે સૌથી સારો મોકો છે ને સમય છે રાઈટ

એ તમને ખ્યાલ હશે ને તો તમને કોઈ પણ પ્રશ્ન પૂછશે ને તો તમને ઈઝીલી આન્સર તમે કરી શકશો ઓકે નો જે ક્વેશ્ચન છે કે માં મટિરિયલ મળશે કે નહીં મેં તમને પહેલાં પણ હજી હમણાં આન્સર કરેલું કે ઓફલાઇન જો તમારી બેચ કે તમે જોઈન કરશો કે જે અત્યારે લાઈવ બેચ છે તમારે તો તમને જે બેચ જોઇન કરશો એમાં તમને જે ભણાવવામાં આવશે એ તમને ઉપલબ્ધ કરવામાં આવશે રાઈટ તો રિગાર્ડિંગ મટીરિયલ ટેન્શન ના લો ટેન્શન એ લ્યો કે તમારી પાસે છે ને બહુ બધા સોર્સીસ મળી રહેશે તમને કે તમે ગમે ત્યાંથી ભણી શકશો બહુ બધા વાસ્ટ ટોપિક છે કે ઓકે આ ટોપિક છે પણ તમારે ડિફરન્શિયેટ ક્યુ કરવું અને ક્યુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એવું તમે વાંચી શકો અત્યારનો જે ટ્રેન્ડ છે ને સ્માર્ટ વર્કનો છે રાઈટ તો એ ડાયરેક્શનમાં કઈ રીતે કામ કરવું ને એ માટેનું અત્યારે તમારું ફોકસડ હોવું જરૂરી છે કે તમને એવી તૈયારી કરાવવામાં આવે કે તમે ટૂંક સમયમાં કે આપણે કહીએ ને કે આપણું કોમ્પિટિશન ઇવન બીએસસી એગ્રીકલ્ચર કે વાળા હારે પણ કરવામાં આવે ને તો આપણે એના પેરેલલ રહી શકીએ કે આપણે એગ્રીકલ્ચર સબ્જેક્ટ માં તો પાછળ ન જ પડી ચલો આનો આન્સર આવશે 3 લિનોલેઇક એસિડ હવે જેમને મને 3 કોમેન્ટ માં લખ્યું છે એ મને એનું રીઝન કેટલા ટકા સનફ્લાવર માં કેટલા ટકા આવે લિનોલેઇક એસિડ છે એ કહી શકશે

કારણ કે એના લીધે સનફ્લાવર તેલ છે એ આપણે હાર્ટના જે پیشنટ છે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે તો એનો રોલ શું છે કે એમાં જે ના હાર્ટ હાર્ટ એટેક હમણાં આપણે જોઈએ એક વધારે આવે છે કે હૃદય રોગને લગતી જે બીમારીઓ છે કે હૃદય રોગ માટે કયું તેલ ખાવું હિતાવહ છે તો આવશે સૂર્યમુખીનું સનફ્લાવર ઓઈલ છે એ સૌથી વધુ સારું હોય છે એનું રીઝન છે એમાં રહેલું લિનોલેइक એસિડ રાઈટ હવે જો આપણે અહીંયા ઓપ્શન ઉપરથી થી જ અમુક વસ્તુ વધારે યાદ આવી જાય કે ઓકે સનફ્લાવર છે હાર્ટના ના પેશન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે હવે સનફ્લાવરમાં માં લિનોલેઇક એસિડ છે વધારે છે હવે મારી સામે ઓપ્શન છે ઓલિક એસિડ લિનોલેઇક એસિડ લિનોલેઇક અને ઓક્ઝેલિક એસિડ તો ઓક્ઝેલિક એસિડ છે એ કેમાં પ્રેઝન્ટ હોય છે તો કે ઓક્ઝેલિક એસિડ છે એ જો અહીંયા નીચેનો પ્રશ્ન ઓલું આવી ગયો છે એના પછી કે નેપિયર ગ્રાસ અને બાજરી એમાં ઓક્ઝેલિક એસિડ હોય છે એ પ્રેઝન્ટ હોય છે અને આ સિવાય ઓક્ઝેલિક એસિડ અને મેલિક એસિડ છે એ ચણા જે ચીકપી છે એના જે લીવ્સ છે એનામાં પણ પ્રેઝન્ટ હોય છે રાઈટ ઓલિક એસિડ છે તો ઓલિક એસિડની જે વેરાયટીઝ છે હાઈ ઓલિક એસિડ કન્ટેન્ટ વેરાયટી છે એ મગફળીના પાકમાં બહાર પાડવામાં આવેલી છે હવે બાયો ફોર્ટિફાઈડ વેરાયટી છે હવે તમે કોમેન્ટમાં તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો કે સોરી મગફળીના પાકની જે હાયએસ્ટ ઓલીક એસિડ કન્ટેન્ટ વેરાયટી છે એ કઈ કઈ છે રાઈક બાયોફોર્ટીફાઈડ વેરાયટી કઈ છે એમાંથી તો અને કેરી છે તો એમાં રેઝિન હોય છે તુવેર છે એમાં ટ્રિપસિન હોય છે તો આ આપણું ડિસ્કશન થયું કે પાકમાં ઉત્પન્ન થતા જેવી તત્વો કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જેનો કેક ને કંઈક રોલ છે યસ તમારો આન્સર સાચો છે ગોવિંદભાઈ કે એનો આન્સર આવશે ગિરનાર ચાર પણ ગિરનાર ત્રણ પણ છે સો ગિરનાર ત્રણ અને ગિરનાર ચાર એ બે એવી વેરાયટી છે કે જેમાં ઓલિક એસિડ વધારે હોય છે રાઈટ હવે છે આપણો ટોપિક છે કે પાક માટે જરૂરી પોષક તત્વો કયા પોષક તત્વો છે આપણને બધાને મેજર ખ્યાલ છે કે ટોટલ સત્તર જેટલા જરૂરી પોષક તત્વો છે કે જે પાકના વિકાસ માટે અને તેના મેટાબોલિક એક્ટિવિટીઝ છે એના માટે જરૂરી છે તો હવે જે પાકના જે તત્વો છે એનું શું રોલ છે

એટલે જે આ ફોસ્ફરસ આપણી સામે આવે તો આપણને ડાઇરેક્ટ એ યાદ આવવું જોઈએ કે નો મેજર રોલ છે એક એમાં છે તો કે રૂટ નોડ્યુલેશન ફોર્મેશન ઓફ રૂટ નોડ્યુલ કે એવું કહી શકીએ કે રૂટ નોડ્યુલ જે ગાજવાબદાર પ્રકાંડને મજબૂતી આપે બરોબર અને કીટકો અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે અને સ્ટાર્ચ જે છે સ્ટાર્ચનું કન્ટેન્ટ તેમાં વધારો કરે તો હવે જો આપડા આપણા માં એક વસ્તુ ક્લિયર થઈ

તો આ કેવું છે કે તમે એક ટોપિક કરતા હોય ત્યારે તમારે સીધો બીજો ટોપિક છે કે એની ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે તમારે રિલેટ કરતી રહેવી પડે તો તમારું જે ગ્રાસપિંગ છે ને કે જે એક ટોપિક રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એ તમે કેલ્ક્યુલેટ કે ઈઝીલી એક્યુમ્યુલેટ કરી શકો કેલ્શિયમ છે તો એનો કોષ વિભાજનમાં સહાયક અને ભૂમિ સુધારક તરીકે ઉપયોગ થાય છે આપણે જોઈએ કે આપણે કેલ્શિયમ છે એના જે કંઈ પણ સોર્સિસ છે એનો આપણે ભૂમિ સુધારણા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ તો ભૂમિ સુધારણા માટે કેલ્શિયમ છે એ જનરલી આપણે કયા ફોર્મમાં યુઝ કરીએ તો કે આપણે જીપ્સમ છે એનો એક સોર્સ છે તો જીપ્સમ છે એ આપણને ખબર હોવી જોઈએ કે એમાં કેલ્શિયમ તત્વ રહેલું છે તો એનું સૂત્ર સીએસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ તો જીપ્સમ છે એ કઈ સોઇલના રિક્લેમિનેશન માટે કે જમીન સુધારણા માટે યુઝ થાય તો કે આલ્કલી સોઇલ જોયું તમે ખાલી એક તત્વ આવે ને કે કેલ્શિયમ તો તમે કેટલું આઈડેન્ટિફાઈ કે જસ્ટ કરી શકો કેલ્શિયમ છે તો ભૂમિ સુધારક તરીકે તો તમારા માઇન્ડમાં છે ને ક્લિયર થઈ જાય હવે તમને જીપ્સમ આવે ને તો તમારા માઇન્ડમાં ડાયરેક્ટ એવું કે એમાં કેલ્શિયમ છે કેલ્શિયમ આ સૂત્ર છે અને આ સોઇલ માટે યુઝ થાય આપણે વધારે ઇન ડેપ્થ નહીં પરંતુ જે બેઝિક થિંગ છે તો આપણને ડાયરેક્ટ યાદ આવવી જરૂરી છે મેગ્નેશિયમ છે ક્લોરોફિલ માટે અનિવાર્ય દૂધ ઉત્પાદન અને પશુ ચારા માટે મહત્વનો ઘટક છે સલ્ફર છે એ તેલીબિયામાં તેલના નિર્માણ માટે જરૂરી છે જે મોસ્ટલી બધાને ખ્યાલ હશે કે સલ્ફર છે ને ગંધક તરીકે કે ઓળખવામાં આવે છે કે કહેવામાં આવે છે અને તેનો રોલ છે એ જેટલા ઓઈલ સીડ ક્રોપ્સ છે એમાં એનું ઓઈલ સિન્થેસિસ એના નિર્માણમાં છે પછી પાર્ટ વાઇઝ અલગ અલગ રોલ છે સુગર કેન હોય તો સુગર કન્ટેન્ટ વધારવું રાઈટ પોટેટો માં સ્ટાર્ચ કન્ટેન્ટ વધારવું તો એ પછી એના અલગ અલગ રોલ છે મગફળી હોય તો એમાં તેલના ટકાવાધારવા રાઈટ પણ તો ઇન જનરલ આપણે કહી શકીએ કે તેલીબી એમાં તેલના નિર્માણ માટે સલ્ફર એ ઇમ્પોર્ટન્ટ છે પછી છે ઝસત ઝિંક કે જે પ્રોટીન સંશ્લેષણમાં સહાયક છે કોપર તો કે ફુકજન્ય રોગો સામે લડે છે મોલિબ્ડેમ સર્કરાના સિન્થેટિસ સિન્થેસિસ માટે સોરી જરૂરી છે હવે આ બધે માઇનોર તત્વો છે એ ચલો તમને યાદ ન પણ આવે કે નથી પણ યાદ રાખવા પરંતુ

બહુ રોલ હોય છે કે એમને નામ આપવામાં આવતું હોય છે પરંતુ આપણા માટે હાલ ઇમ્પોર્ટન્સ છે એ છે આટલા વર્ષો જે મેં મેન્શન કરેલા છે કે જેમાંથી અગાઉ પ્રશ્ન એક પૂછો છે અને હવે પૂછાવાની શક્યતા દેખાય છે આપણને તો બે હજાર સોળ છે એ કઠોળ આંતરરાષ્ટ્રીય વર્ષ છે જેને ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સ કહેવામાં આવે છે હવે જો મારા માઇન્ડમાં છે ને પલ્સ વોર્ડ આવે ને તો હું એને ક્યાં ફેંક તારે લિન્ક કરું કે વિશ્વ કઠોળ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ઓકે કોઈ ને ખ્યાલ હોય તો કોમેન્ટ માં જણાવી શકે છે ઊંઘ આવી ગઈ કે નવા વર્ષના વિચારો માં ચડી ગયા છે બધા વિશ્વ કઠોર દિવસ છે એ કોઈ કોમેન્ટ માં તો જણાવો કોઈને આઈડિયા હોય ખ્યાલ હોય હા તમારી વાત સાચી છે રોહિતભાઈ પોટેટો માં સ્ટાર્ચ કન્ટેન્ટ જ આવશે વધારે હોય ઓકે તો જો તમાર ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સ છે બે હજાર સોળ છે તો પલ્સ જે છે દસ ફેબ્રુઆરી એ મનાવવામાં આવે છે આપણે પલ્સ યાદ આવે તો આપણે એટલીસ્ટ એક ફેક્ટ થિંગ છે એ કનેક્ટ કરીને યાદ રાખી શકીએ બે હજાર વીસ છે ઇન્ટરનેશનલ યર ઓફ પ્લાન્ટેટ કે છોડ તંદુરસ્તીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવેલ છે બે હજાર એકવીસ છે ને આંતરરાષ્ટ્રીય ફળ અને શાકભાજીના વર્ષ તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બે હજાર ત્રેવીસ ધ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ બરછટ અનાજના ના આંતરરાષ્ટ્રીય વર્ષ કે આપણે ને અત્યારે આના ઉપર ગવર્નમેન્ટ નું મેક્સિમમ ફોકસ છે શ્રી અન્ન એના અંતર્ગત જે બરછટ ધાન્યો છે કે એમનો વાવેતર એરિયા વધે કન્ઝ્યુમ એનું લોકો વધારે કરે એનો જે ઇમ્પોર્ટન્ટ હેલ્થ ના ફંક્શન્સ માં રોલ છે એટલે અવેરનેસ ના જેટલા પણ કાર્યક્રમો છે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તો આપણા માટે અત્યારે બે હજાર ત્રેવીસ જે એ ઇમ્પોર્ટન્ટ બની જાય છે બે હાજર ચોવીસ છે એ ઇન્ટરનેશનલ યોર ઓફ કેમેલી એટલે કે ઉંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું છે ઓકે હવે થોડા ઓનલાઇનર પ્રશ્નો લઈ લઈએ મારે વધારે તમારો સમય નથી લેવો હજી મારી પાસે બહુ બધી ફેક્ચુઅલ થિંગ્સ છે હજી તો આપણે શોર્ટ બેઝિકના બે થી ત્રણ ચાર ટોપિક જ લીધા છે હજી ઘણા ટોપિક્સ છે કે લાઈક વિવિધ શાખાઓ છે પોમોલોજી છે કે કોના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે કે કોના વિવિધ એજ્યુકેશન છે બધા વૈજ્ઞાનિકો છે એનું શું કન્ટ્રીબ્યુશન છે રાઈટ કોણ પેલું છે હજી કે એમનો શું રોલ છે પછી વસ્તી ગણતરીના જે ઉત્પાદનના જે ડેટા છે એ બધી ફેક્ચ્યુઅલ માં કવર થશે પરંતુ આપણે આટલું જે વેણા છીએ એ પછી હવેનું આપણા જે ક્વેશ્ચન્સ છે એનું એક મેં વન લાઈનર ક્વેશ્ચન છે મને જે લાગતા હતા ઇમ્પોર્ટન્ટ એ મેં બનાવેલ છે પણ એમાં વધારે નહીં આપણે થોડા ડિસ્કસ કરીએ કારણ કે આપણી પાસે ટાઈમ છે એ બહુ આપણે બહુ સ્પીડમાં જઈ રહ્યો છે અને એમાં આજે થર્ટી છે તો ઓબ્વિયસલી કે વર્ષનો છેલ્લો દિવસ અને વર્ષની આપણી તૈયારીનો પહેલો દિવસ એવું કહી શકીએ રાઈટ ભારતમાં સહકારી ચળવળના પિતા તરીકે કોણ જાણીતું છે તો આવશે એફ નિકોલસન આપણે જે શાખા અને તેના સંલગ્ન પિતા જોયા તેમાં આ પ્રશ્ન તેમાં આ ક્વેશ્ચન છે એ કવર થઈ ગયો છે કે ભારતમાં સહકારી ચળવળના પિતા તરીકે કોણ જાણીતું છે તો આવશે એ નિકોલસન ભારતમાં પ્લાન્ટ પેથોલોજી કે જે છોડ રોગ વિજ્ઞાન છે એના પિતા તરીકે ઈજી બટલર છે એ જાણીતા છે બરછટ અનાજનો રાજા છે એ કોને કહેવામાં આવે છે તો આવશે એનો જવાબ જુવાર નારિયેળી અન્ય કયા નામે ઓળખાય છે તો આવશે સ્વર્ગનું વૃક્ષ સૌથી વધુ અફીણું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ કયા રાજ્ય અને ભારત સેન્દ્રીય ખેતી રાજ્ય સેન્દ્રીય ખેતી રાજ્ય તરીકે ડિકલે કરેલું છે સૌ પ્રથમ પહેલું તો આવશે સિક્કિમ અને જો એવું પૂછે કે ગુજરાત કેટલામું છે તો ગુજરાત આવશે નવમું રાજ્ય ગુજરાતે એ બે હજાર પંદરમાં જે નેશનલ ઓર્ગેનિક એગ્રીકલ્ચર ઓર્ગેનિક પોલિસી છે એ અપનાવેલી છે સમગ્ર ભારત માં સૌથી વધુ પાતાળ કુવાઓ કયા રાજ્ય માં છે તો આવશે ગુજરાત હવે પાતાળ કુવા આવ્યું ને તો મારા માઈન્ડ માં ડાયરેક્ટ ક્વેશ્ચન આવ્યો કે ડાયરેક્ટ મેં જે ભાઈ હમણાં અગાઉ રિવાઇઝ કર્યું ને તો એવું કે સૌથી વધુ સિંચાઈ છે ટ્યુબવેલ દ્વારા કરવામાં આવે છે સૌથી વધુ સિંચાઈ હેઠળનો વિસ્તાર પંજાબ માં છે ઘઉં અને ચોખા માં સૌથી વધુ સિંચાઈ કરવામાં આવે છે કુલ વાવેતર નું એક તૃતીયાં જેટલો ભાગ જ છે કે જે સિંચાઈ અંતર્ગત કે જે આવરી લેવામાં આવેલ છે રાઈટ તો આ અત્યારે જે મેં ખાલી ભણાવ્યું ને એ ઉપરથી ખાલી એક ક્વેશ્ચન આવ્યું તો તમે ત્રણ વસ્તુ રિવાઇસ્ડ કરી લીધી ઓકે તો તમે પણ સેમ એક ટોપિક વાંચો તો ત્રણ વસ્તુ સામે રિવાઇઝડ કરતા જાઓ તો તમે એક ક્વેશ્ચન વાંચશો તો તમને એનું લિન્કિંગ છે જલ્દી થઈ જાય થઈ શકશે ભારતમાં સૌપ્રથમ નહેર દ્વારા સિંચાઈ ક્યારે અને કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી તો કે ઉત્તર પ્રદેશમાં અને અઢારસો ને સાડત્રીસ માં કરવામાં આવેલી દેશનું પ્રથમ નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે તો કે સિંદરી ઝારખંડમાં આવેલું છે અને આ ગમે ઈ તમે બુક વાંચશો કે સૌથી બેઝિક અને સૌથી ઈઝીએસ્ટ ક્વેશ્ચન છે વિશ્વમાં બે ફેબ્રુઆરી ના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે તો તેનો આન્સર છે વિશ્વ જળ પ્લાવિક આર્દ્રભૂમિ દિવસ આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જે વેટલેન્ડે છે રાઇટ હવે જે આવા દિવસો છે ને ઇમ્પોર્ટન્ટ છે તો એ અમુક તમે કેવું કે આમ વચ્ચે વાંચતા હોય એગ્રી અને એક આવે ને તો તમારા માઇન્ડમાં ડાયરેક ક્લિક થાય હવે જો એના પછીનો જ પ્રશ્ન છે વિશ્વ કઠોળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે દસ ફેબ્રુઆરી જે મને ક્યારે યાદ હતું કે જ્યારે ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સ બે હજાર સોળ ને કહેવામાં આવે તો મારા માઇન્ડમાં ડાયરેક એવું દસ ફેબ્રુઆરી કે કઠોળ દિવસ તો સેમ તમે કઠોળ દિવસ યાદ કરો દસ ફેબ્રુઆરી તો તમને એ યાદ આવવું જોઈએ કે બે ફેબ્રુઆરી ઇનિશિયલ તો વિશ્વ જળ પ્લાવિક દિવસ કે આદ્ર ભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ કેવું કે તમે વચ્ચે વાંચતા હોય એક ફ્લોમાં માં તમને વચ્ચે કઈક અલગ આવે ને તો તમારું માઇન્ડ એ પેલા યાદ રાખશે અને તમને ક્યારેય નહીં ભૂલે રાઈટ તો આ રીતની તૈયારી છે એ તમે કરતા રહેજો મહિલા ખેડૂત દિવસ છે એ પંદર ઓક્ટોબર ગોલ્ડન રાઇઝના પિતા તરીકે કોણ જાણીતું છે તો એનો આન્સર આવશે ઈગો પોટ્રિક્સ ગોસીપુલ નામનું ઝેરી તત્વ કયા પાકમાં જોવા મળે છે તો એનો આન્સર આવશે કપાસ હવે છે મહાવરા માટેના હેતુ લક્ષી પ્રશ્નો આમાં મેં જે વન લાઈનર ક્વેશ્ચન છે એ ઓછા તમને બતાવેલ છે હજી મહાવરાના ક્વેશ્ચન છે એ મેં સાત જ મૂકેલા છે બધું જે હજી ઘણા ક્વેશ્ચન છે ફેક્ચ્યુઅલમાંથી નીકળી શકે છે અને હજી ઘણા ટોપિક છે આપણે કવર કરવાના છે ને જે ઇમ્પોર્ટન્ટ છે આ તો જસ્ટ બેઝિક ટોપિક છે કે જે તમે ગમે એ એક્ઝામ આપો ને એગ્રીની એમાં આ ટોપિકમાંથી તમારે કરવાના જ હોય રાઈટ તો એવા ટોપિક છે છેનો આપણે જે આજે ડેમો જોયું છે ભારતમાં કયા રાજ્યમાં ખાતર સૌથી વધુ વપરાય છે તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ હવે આ જે ક્વેશ્ચન છે ને તમારે અત્યારનો અપડેટેડ જોવો પડશે કારણ કે 2022 23 ના જે ડેટા છે અંતર્ગત કયા રાજ્ય છે એમાં સૌથી વધુ વપરાશ થયો છે પછી એમાંય બે ડિવાઇડ થશે યુટીઝ માં કયા કયા છે અને નોર્મલ રાજ્યમાં કયા છે ભારત નું પ્રમાણિક ખાતર રેશિયો કેટલો છે તો કે ચાર જેમ બે જેમ એક આપણે અગાઉ ડિસ્કસ કર્યું કે હવે આવો પ્રશ્ન ન પૂછે પરંતુ એમ પૂછે કે હાલમાં ભારત નો પ્રમાણિક ખાતર રેશિયો કેટલો છે જે મેં અગાઉ હમણાં કીધેલું છે કોઈને જો ખ્યાલ હોય તો એ comment માં જણાવી શકે છે એ તમારું એક પ્રકારનું રિવિઝન જ છે. કે અત્યારે ભારત છે એનો npk ratio છે કેટલો છે ideal તો બધા ખ્યાલ છે ચાર જેમ બે જેમ એક હોવો જોઈએ અને pulse હોય તો એક જેમ બે જેમ એક રાઈટ પરંતુ અત્યારે કેટલો છે કોઈને જો ખ્યાલ હોય તો comment જણાવી શકે છે સાત point સાત ત્રણ point એક અને એક બરોબર ભારતમાં ખાતર ઉત્પાદન માટે કઈ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે ચરો આનો આન્સર આપવાનો છે ખાતર ઉત્પાદન માટે કઈ ક્રાંતિ ની શરૂઆત કરવામાં આવી છે આપણે બધી ક્રાંતિ જોઈને ઘણી વાર તો જોઈને આપણે કાટતું જવાનું જેમ મેં અગાઉ શીખવાડ્યું છે હરિત ક્રાંતિ તો કે ઘઉં અને ચોખા માટે નહીં શ્વેત ક્રાંતિ તો કે દૂધ ઉત્પાદન માટે આ ગ્રીન ક્રાંતિ એ જ હરિત ક્રાંતિથી તો આન્સર શું આવશે ગ્રે ક્રાંતિ જે ખાતરના ઉત્પાદન સાથે જોડાયેલી છે જેણે ડી જવાબ આપ્યો છે ને એને હજી આગળનો જે ટોપિક છે ને રિવાઇઝ કરવાની જરૂર છે ગ્રીન ક્રાંતિ ઈજ હરિત ક્રાંતિ થઈ આ ઇંગ્લિશ વર્ડ આપ્યો ખાલી સમજાણું તો આપણને પહેલા એ ડિફરન્સિએટ ખરો ખબર હોવી જરૂરી છે પ્રધાનમંત્રી તિરંગા ક્રાંતિ હેઠળ કઈ કઈ ક્રાંતિ નો સમાવેશ કરવામાં આવ્યો છે આગળ તો મેં બહુ બધું તમને કહી દીધું આનો આન્સર એ તમે જ આપશો

રાઈટ એ ક્રાંતિનો સમાવેશ કરવામાં આવેલો છે સૌ પ્રથમ hybrid જાત ICTH આઠ એ કોના દ્વારા વિકસિત કરવામાં આવી હતી જેના ખ્યાલ હોય એ કહી શકે છે ઓપ્શન હું જણાવું છું અર્ધ શુષ્ક અર્ધ શુષ્ક ઉષ્ણ કટિબંધ માટેનો આંતરરાષ્ટ્રીય પાર્ક સંશોધન સંસ્થાન ઇક્રીસેટ અર્ધ શુષ્ક ઉષ્ણ માટેનું આંતરરાષ્ટ્રીય પાર્ક સંશોધન સંસ્થા ઇક્રીસેટ પણ બે માં લોકેશન અલગ છે એમાં માં આપણે છે દેહરાદૂન અને બીજા માં છે હૈદરાબાદ ત્રીજો ઓપ્શન છે બિહાર અને ચોથો છે મધ્યપ્રદેશ આનો આન્સર આવશે બી સાચું છે કે હૈદરાબાદ અર્ધ સૂષ્ક ઉષ્ણ કટિબંધ માટે આંતરરાષ્ટ્રીય પાર્ક સંશોધન સંસ્થા કે જે ઈકરી સેટમાં આવેલી છે જે હૈદરાબાદમાં છે તેના દ્વારા હાઇબ્રિડ તુવેની જાત આઇસીપીએચ આઠ બાર પાડવામાં આવેલી છે કપાસની સૌપ્રથમ કઈ હાઇબ્રિડ જાત છે બહાર પાડવામાં આવેલી છે જે મોસ્ટલી કોમન છે ને બધાને ખ્યાલ હશે તેનો તો આન્સર કોમેન્ટ માં જણાવો કઈ હાઈબ્રિડ જાત વિકસિત કરવામાં આવેલી છે કપાસની સૌ પ્રથમ હાઈબ્રિડ છે વડ પકડો અને કોના દ્વારા ગુજરાત કપાસ શંકર ચાર ગુજરાત કપાસ શંકર છ ગુજરાત કપાસ શંકર આઠ અને હાઇબ્રિડ 4 બધાને એ ખ્યાલ છે કે સીટી પટેલ દ્વારા ડોક્ટર સરટી પટેલ સોરી એના દ્વારા બહાર પાડવામાં આવેલી છે સીટી પટેલ સર દ્વારા તો એમાં વેરાયટી આવશે H4 H4 આન્સર છે સાચો બરોબર છે કે જે સીટી પટેલ સર દ્વારા બહાર પાડવામાં આવેલી હાઇબ્રિડ જાત છે સિલ્વર ફાઇબર ક્રાંતિ એ કોના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે જે આપણે હમણાં જ ડિસ્કશન કરી ચૂક્યા છીએ સિલ્વર ફાઇબર ક્રાંતિ અને મેં શોર્ટકટ એ તમને યાદ રખાવ્યું હતું આમાં કે જો સિલ્વર ફાઇબર આવે એટલે મારા મગજમાં ફાઇબર ક્રોપ આવે ઓપ્શનમાં કયા ફાઇબર ક્રોપ છે એ જોવાનું આનો આન્સર આવશે કપાસ કારણ કે ફાઇબર ક્રોપ એક જ છે બાજરી છે નહીં મકાઈ ફાઇબર ક્રોપ નથી દિવેલા છે ઓલસીડ છે તો આન્સર શું આવશે તો કે કપાસ તો આવી રીતે શોર્ટ રિક્સ છે એ યાદ રાખવાની હોય છે રાઈટ ઓકે તો આજ નું સેશન છે આપણું જે કૃષિ સંબંધિત અગત્યના તથ્યો કે જેને આપણે કહી શકીએ કે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ રિલેટેડ ટુ એગ્રીકલ્ચર બેઝિક લેક્ચર કે જે આપણો બેઝિક લેક્ચર છે એમાં એવી ટ્રાય રહી છે કે તમને જે કાંઈ પણ બેઝિક થિંગ્સ છે એનો આઈડિયા આવે અને તમને એ આઇડિયા આવે કે તૈયારી છે એ કઈ રીતે કરવી હજી હું ફરી એકવાર કહીશ કે એડવર્ટાઇઝમેન્ટ જો ટૂંક સમયમાં બહાર પડી જશે તો આપણી પાસે એટલા દિવસો નહીં મળે કે આપણે બધા ટોપિક્સ છે ઇન ડેપ્થ એટલા કરી શકીએ કે આપણું આપડું પર્સન્ટ છે એમાં આપી શકીએ તો આપણી પાસે અત્યારે જે સમય મળ્યો છે તેનો આપણે સદુપયોગ કરી અને આપણી તૈયારી છે અત્યારથી સ્ટાર્ટ કરીએ એવું નથી કરવાનું કે ખાલી આપણે કૃષિ વિષયની જ તૈયારી કરીએ જો તમે બેચ અહીંની જોઈન કરશો તો તમને જે કંઈ પણ અ રિઝનીંગ છે કરંટ અફેર છે એમની પણ તૈયારી કરાવવામાં આવશે તો એવું થશે કે જે કંઈ પણ બીજી ક્લાસ થ્રી લેવલની તમારી તૈયારી હશે કે તમે એના માટે જો એપ્લાય કરતા હોય તો તમને એમાં પણ યુઝ થઈ શકે રાઈટ તો આપણી બેચ ની જે ડિટેલ છે ખેતી મદદનીશની જે આપણી લાઈવ ઓનલાઇન બેચ છે એ નેક્સ્ટ થી સ્ટાર્ટ થવા જઈ રહી છે કે જે સાત જાન્યુઆરી બે હાજર ચોવીસ થી સ્ટાર્ટ આપણે કરી રહ્યા છીએ જેમાં તમને પરીક્ષા છે નવા અભ્યાસક્રમના નવા માળખા દ્વારા ભણાવવામાં આવશે જે પાર્ટ એ અને પાર્ટ બી જેમાં તાર્કિક કસોટીઓ ગાણિતિક કસોટીઓ એમના કુલ સાઈઠ માર્ક છે બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન જે ત્રીસ માર્ક છે અને સંબંધિત વિષય યાની કે કૃષિ અને તેની ઉપયોગિતાને લગતા જે કઈ પણ પ્રશ્નો છે એકસો વીસ માર્ક છે તો ટોટલ તમારું જે પેપર છે બસો દસ માર્કનું રહેશે જેમની સંપૂર્ણ તૈયારી તમને કરાવવામાં આવશે આપણે ટોટલ નવો જે સિલેબસ છે એમાં સાઠ ટકા પોર્ષન એગ્રીકલ્ચરનો છે તો સૌથી વધુ માર્ક અને સૌથી વધુ સ્કોરિંગ આપણે એ આપણા સબ્જેક્ટમાં જ કરવાનું છે તો કૃષિ વિષય તમને જે કંઈ પણ એગ્રીકલ્ચરમાં એમએસસી પીએચડી અને જે લોકો સારી પોસ્ટ ઉપર છે કે જેમને સારો અનુભવ છે એ તજજ્ઞો દ્વારા જ તમને ભણાવવામાં આવશે તો સમય વેસ્ટ ન કરતા તમે વહેલા જ તૈયારીમાં જોડાવ અને તમે આજથી જ એવું બને કે નવું વર્ષ જે બે હજાર ચોવીસ આવે છે એમાં તમે ખેતી બની અને સેલિબ્રેટ કરી શકો તો આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઓફલાઈન બેચ છે એ ટૂંક સમયમાં આપણે ચાલુ કરીશું પણ અત્યારે આપણે ઓનલાઈન બેચ છે એનું જ આપણે એરેન્જમેન્ટ કરેલું છે

તો એ બંને માળખાના જે કાંઈ પણ ટોપિક્સ છે એમનું પૂરતું જ્ઞાન છે તમને જે કાંઈ પણ ટોપિક્સ રિલેટેડ ક્વેશ્ચન છે એ બધું તમને કરાવવામાં આવશે ઓફલાઈન બેચનું હજી એવું છે કે હું એના વિશે તમને વધારે નથી જણાવી શકું એમ પરંતુ ઓનલાઈન બેચ છે એ આપણે સાત જાન્યુઆરીથી સ્ટાર્ટ કરીએ છીએ અને સાત જાન્યુઆરીથી સ્ટાર્ટ કરવાનો ઇન્ટેન્સ એવો છે કે જે આપણો મેઇન સબ્જેક્ટ છે મેઇન કોરનો સબ્જેક્ટ છે તો એવું બને કે એક વીકમાં આપણે એ કોર સબ્જેક્ટમાંથી એકાદ બે ટોપિક કરીએ તો એ આપણને કેવું કે આપણી તૈયારી છે ને એ આખું એક ફ્યુલ મળતું રહે પછી એન્ડ મોમેન્ટે આપણે એવું ન કરવું પડે કે આપણે પછી બધી બાજુ ખાલી એગ્રી તો કે એક દિવસ આખું પંદર દિવસ એગ્રી જ વાંચવાનું છે બરોબર તો અત્યારે આપણે ડાયવર્સિફાઈડ તૈયારી કરશું તો કેવું કે લોંગ ટર્મ આપણી એમાં સસ્ટેનેબિલિટી અને આપણી યાદ મેમરી પાવર છે એમાં સારો રહેશે નોટિફિકેશન પછી જે ટાઈમિંગ છે એ તમને જેટલો અત્યારે છે એટલો નહીં મળે એવું માનીએ કે વન મંથ જેવો ટાઈમ છે એ તમને મળશે એડવર્ટાઈઝમેન્ટ બહાર પડે પછી એક મહિનાનો તમને સમય આપવામાં આવે ગ્રામ સેવકમાં લાસ્ટ ટાઈમ એ જ રીતનું હતું કે એડવર્ટાઈઝ બહાર પડી એના પછી વન મંથનો જ ટાઈમ હતો તો સેમ એવું તમારા કેસમાં પણ થઈ શકે છે અને અત્યારે પેપર સ્ટાઇલ ચેન્જ છે તો આપણે એ રીતે યુઝ ટુ થવાનું છે પ્લસ અત્યારે આપણી પાસે સારો સ્કોપ છે કે બીઆરએસ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છે એલિજિબલ છે તો આપણને ખ્યાલ જ છે કે આપણે તૈયારીમાં અત્યારથી જ પડી જવું જોઈએ પછી એવું બને કે ન્યુઆરઆર આવે કે બીએસસી એગ્રીકલ્ચર કે હોર્ટીકલ્ચરના વિદ્યાર્થીઓ છે જો એ ઉમેરાય તો પછી આપણને એવું ગ્રામ સેવક જેવું કે આપણે એમને બીટ ન કરી શકીએ તો એવું ન થવું જોઈએ કે આપણી મહેનત અને આપણી તૈયારી છે એમને પેરેલલ કરતા એના કરતા પણ સારી એ ટાઈમે હોવી જોઈએ રાઈટ તો ઓલ ધ બેસ્ટ બધાને તૈયારી કરવા માટે એન્ડ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે એટલે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીનો એન્ડ છે ને નવા વર્ષની તમારી શરૂઆત છે એ બહુ સારી શુભમય અને સારી કારકિર્દી સાથે તમારું આખું વર્ષ બની રહે એવી શુભેચ્છા વધુ માહિતી અને વધુ બેચ રિલેટેડ જે કંઈ પણ તમારા પ્રશ્નો છે કે તમને કંઈ પણ ડિટેલ જાણવી છે તો નીચે આપેલો જે નંબર છે નાઇન સિક્સ સિક્સ ફોર નાઇન ફોર ટુ ઝીરો આ નંબરનો કોન્ટેક કરી અને તમે માહિતી મેળવી શકો છો હેપી ન્યુઅર ટુ એલ એન્ડ થેન્ક યુ હા